મારે કોઈ બી પાર્ટી આપણે તો એટલે છે અગ્રીડ અગ્રીડ હું એટલે એમની જોડે 100% સહમત થઈ રહી છું આ પોઈન્ટ પર પછી પેલું બીજી પોઈન્ટ પછી આવી અગ્રીડ છે તો આપણે લાસ્ટ ડિબેટમાં બી વાત કરી હતી કે હાઈકોર્ટ એએમસી ને પોલીસ એનું ચલાવે છે કારણ કે જોઈએ તો 8 મહિના પહેલા જ્યારે હાઈકોર્ટે ટકોર કરી ત્યારે આપણા સિંગ સાહેબે કમિટ કર્યું હાઈકોર્ટને કે હું હેન્ડલ કરીશ આમ સિસ્ટમ ને એમને હેન્ડલ કરવાનું ચાલુ કર્યું વિજય નેહરા સાહેબ જે દિવસે આ દિવસે પાછી પેશી હતી પણ એમને ના બોલાય કારણ કે જસ્ટ આયા હતા નવા પણ એમને બી ખબર પડી કે હવે મારું બી લેફ્ટ રાઈટ એટલે એએમસી નું બી આવવાનું છે એટલે એમને આ બધું કર્યું એટલે એ વાત તો સત્ય છે એમાં કોઈ ડાઉટ નથી રાઈટલી સેડ કે જ્યારે નોર્મલ એક મિનિટ બોલો નોર્મલ સિટીઝન ને જ્યારે પ્રોબ્લેમ થાય છે ત્યારે કોઈ નથી સાંભળતું પણ જ્યારે હાઈકોર્ટ માં પ્રોબ્લેમ આવે ત્યારે સાંભળવાનું લાગ્યું એટલે તો આપણે કહીએ છીએ કે ભાઈ હાઈકોર્ટ રેકોર્ડ કરશે હવે બગાડ્યું બહુ છે હવે સમજો હવે જે એક મિનિટ એમનો પોઈન્ટ કહી દો એમનું વાત સાચી છે કે વ્યાજ પર પૈસા લે છે સાહેબ કારણ કે હું સરસપુરમાં કામ કરું છું મારી 60-70% બેનો આજ કામ કરે છે જે તમે કહ્યું વ્યાજ પર લાડી લારી કે પૈસા લે પછી શાક લઈને કરે છે પણ હજી તમે જોશો તો એ જે પાથરનાનો પોઈન્ટ છે કારણ કે અત્યારે બેને જ કહ્યું મને નથી ખબર પણ બેને કહ્યું કે જે લો ગાર્ડનની બહાર પેલા બધા કપડાં વેચનાવાળા છે એ રેગ્યુલરાઇઝ થઈ ગયા છે અકોર્ડિંગ ટુ હર એટલે જ્યારે તો આ જે એ લોકો રેગ્યુલર થઈ જશે તો આ લોકો બી રેગ્યુલર થઈ જશે પહેલો પોઈન્ટ બીજો બિચારા વર્ડ ના યુઝ કરો સાહેબ મને નથી ગમતું બિચારા આ મારી સરસપુરની બહેનો માટે બિચારા મોરીવાળા લોકો છે જે મોરીમાં કામ કરે છે એ લોકો કઈ ઓડી બીએમડબલ્યુ લઈને ફરે સાહેબ અમે કામ કરીએ એમને વાસણ ઘસવા બેઠા હોય એમ અત્યારે કામ ધંધા વગર ના થઈ ગયા ખાલી ગરીબો ના નામે પોતે પૈસા કમાય તો ના ચાલે સાહેબ 2 કરોડ એમના ઘરે આવે લોકો જે વેપાર કરી રહ્યા છે